એમને બધાને ટિકિટ આપવામાં આવી છે. અરાઉન્ડ 16 જેટલા લોકો છે કે જેને ટિકિટ અપાઈ છે આ વખતે. સારા સમાચાર કહેવાય કોંગ્રેસ ના, એ જે લોકો છે જે કોંગ્રેસ માં ગયા એ કેવા લોકો છે? એના પોતાના એક આધાર છે, એના જાતિના આધાર છે, અને મોદીજીના સમયકાલ દરમિયાન પણ પોતાના જે કિલ્લા છે એને બચાવીને રાખ્યા. બહુ સાચી વાત છે. એમાં કોંગ્રેસના કોઈ બાવળી યોગદાન એવું નથી. હા, જેમ કે આપણે કુંવરજીભાઈ બાવળિયાની વાત કરીએ કે જવાહર ચાવડાની વાત કરીએ, રાઘવજી પટેલની વાત કરીએ કે સીકે રાવલજીની વાત કરીએ, કોંગ્રેસના કપરાના કપરા સમયમાં પણ તેઓ જીતીને આવતા, એમનો ગઢ સાચવી શકતા. એ પણ કારણ કે જોયું છે અને એ કારણે અને એ ભાજપમાં આવ્યા છે અને એમને જીતવાની છે એટલે ટિકિટ મળી છે. કોંગ એક એક્ઝામ્પલ છે. જીતુ ચૌધરી મિનિસ્ટર છે, એ વખત પણ મિલી કોંગ્રેસ થી ભાજપમાં આવ્યા વલસાડના કપરા. અત્યારે કપરાડામાં રિપીટ કરી, રિપીટ કરી. 2017 સાંજે ભાજપમાં સામેલ થઈ ગયા અને બાય ઇલેક્શન ના એ 48,000 થી વધારે મત જીત્યા. એ ભાજપ નો પાવર છે. તમે એને કોંગ્રેસ થઈ ગયા કે ભાઈ જેટલા મોટા નેતા છે એને ચૂંટણી લડ, ભરતસિંહ સોલંકી ને ચૂંટણી લડવી તો ક્યાંથી લડવી? 100 થી 60 સીટ થી લડવી. તમે નેતા છો, રિસ્ક લો એઝ ધ લીડર. 6 વખત ના સિટિંગ એમએલએ ના ટિકિટ કાપીને તમે લડો અને 2 દિવસ પહેલા જાય પરિવર્તન યાત્રા થઈ પેટલાદ માં તો નિરંજન પટેલ અબસેન્સ હતા. ઓકે, પણ ભરતસિંહ એવું જાહેર કર્યું છે કે એમને પેટલાદ માંથી ચૂંટણી લડવી છે. એ પોતે જાહેર નથી કર્યા પણ ભરતસિંહ ને લડવી છે એ આખી કોંગ્રેસ જાણે છે. સીસી માં, પીસી માં બધી જગ્યાએ ચર્ચા છે. આ કોંગ્રેસ માં ભરતસિંહ છે એટલે જ્યારે શંકરસિંહ વાઘેલા અત્યારે કોંગ્રેસ માં નથી, હવે ટિકિટો વેચાઈ જશે પછી કોંગ્રેસ માં એમની એન્ટ્રી નો પૂરો ચાન્સ જોઈ રહી છું. હા, અને આ લોકો ને હું 5 પાંડવ કહું. હા, એમાં શંકરસિંહ વાઘેલા, ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી, અર્જુનભાઈ અને શક્તિસિંહ ગોહિલ, આ 5. હવે તુષાર ચૌધરી આ વખતે મને એમ છે ખેડ બ્રહ્મામાંથી ચૂંટણી લડશે. સોરી, હું અર્જુનભાઈ નું નામ ભૂલી ગઈ. આમાં શંકરસિંહ ના આવે, 5 માંડવમાં અર્જુનભાઈ આવે. અર્જુનભાઈ, અર્જુન મોટવડિયા, તુષાર ચૌધરી, શક્તિસિંહ ગોહિલ, ભરત સોલંકી અને તુષાર ચૌધરી, બરાબર ને? 5. આ 5 લોકો જેમાંથી હું માનું છું કે જીતવાના થોડા ઘણા પણ ચાન્સ હોય તો તુષાર ચૌધરી જો ખેડ બ્રહ્માથી ચૂંટણી લડે તો, અને અર્જુન, બરાબર. આ સિવાય આમાંથી આ 5 માંડવમાંથી કોઈએ પણ ચૂંટણી લડવી ના જોઈએ. અને જો આ ચૂંટણી આ કોંગ્રેસનું હારનું એક કારણ આ પણ છે, તમારે નવા લોકોને ચાન્સ આપવો પડે. તમારે એક ને એક ફેસ ના ચાલે, જમાનો બદલાઈ ગયો. એમાં એક નામ આપ ભૂલી ગયા, સિદ્ધાર્થ પટેલ. ઓ સોરી સોરી, સિદ્ધાર્થ ભાઈ નું આવે. હા, કોંગ્રેસ આલા કમાને જ્યાં સુધી મારી પાસે સૂચના છે એમ તે કહ્યા કે ભાઈ જેટલા મોટા નેતાઓ છે એને રાજ્યસભા એ ચૂંટણી લડવી જોઈએ. અમી બેન ને લડાઈમાં વિજય થઈ ગયા. મુખ્યમંત્રી ચૂંટણી લડતા હોય તો એ હંમેશા એક પ્રણાલી રહી છે કોઈ પણ પક્ષની કે એક સારા સ્ટ્રોંગ નેતાને મૂકવા. હું તમારી સાથે સહમત છું. અમીબેન નેતા નથી, એ બેસિકલી લોયર છે. એ જે લાસ્ટ પોલિટિકલી છે, શક્તિભાઈ ને પણ કહેવામાં આવ્યા છે. નારાયણ જાઠવા રાજ્યસભા એમપી છે,
इन्हें पर लड़ी तो ये वो नदी लिवांती के शक्ति से गोहिल के नारंग भाई राठवा चुटनी लड़ से थैंक यू नदी मानती पर्सनली अरे ना लड़वी जो ना लड़वी जो वो पड़े बात